वातड़ियूं वगतालियूं जण जण झुंझवियूं जेड़ा जेड़ा मानवी एनी हेड़ी वातड़ियूं जेवो माण है वात थाय आशय तो गमीनिया दृष्टि करो मिली जाए। एक टपाली टपाल लईने आम एक बंगला पाहे आम ऊभो रह्यो ते आम दरवाजो खोली नजर करी कूतरो भाड़ी गयो तो पासो वळी जातो तो बंगलामांथी शेठ बोल्या के वयो आ कूतरो भहे छे पण भईहा कूतरा कईड़े नहीं ते वाँचू छे ने। टपाली के हा ई के न कईड़े वयो आ ती तो अंदर गयो टपाली तो अंदर गयो तो कूतरो कईड़ो तो गरम थई गयो शेठ ऊपर ई के तमे कहता था भईहा कूतरा कईड़े नहीं ई के कोडा ई आपणे वाँचू होय कूतरे नथी वाँचू। एक छोकरो ते कदी घोड़ा ऊपर बैठो तो ने उलड़ीने पड़ो त्या एना बापा आवी गया लखे तारे घोड़ा ऊपर बेहीन लखवानी शू जरूरत थी चोपड़ियों भेगीन पाटी भेगीन अने माथे थी पड़ो घोड़ा ऊपर बेहवानी लख बेहीन लखवानी शू जरूरत थी। तई छोकराए कीधु के बापूजी के मने अमारा साहेबे घोड़ा ऊपर निबंध लखवानुं कीधुं एने के माथे बेहीन कीधुं छे। एक भाईना तो लग्न थया અને લગ્ન થયા એ જ રાતે વાજતે ગાજતા પરણીને જાન કિરે આવીને લગ્ન થયા એ જ રાતે ઘરમાં ચોરી થઈ ગઈ તો એના મિત્રને હવારે કીધું કે મારા આજે આજે જ લગ્ન થયા અને પરણાની પહેલી રાતે જ અમારા ઘરમાં ચોરી થઈ ગઈ તો એના મિત્રે કીધું કે ગઈઠા અમથા કહી ગયા છે કે કોઈ પણ આફત આવે ને ત્યારે એકલી ન આવે। બોલો આમાં શું સમજવું એમ એક જણો તો ઘાયલ થઈને પડ્યો હતો સંપાદક ઘાયલ થઈને પડ્યો હતો એટલે એના મિત્રએ પૂછ્યું કે આ તમને શું થયું આ કોણે માર્યા એટલા બધા એ કે એવું કાંઈ નથી પણ એ કે જરાક છાપવામાં મિસ્ટેક થઈ ગઈ છે શું એ કે પહેલવાન છાપ અગરબત્તી છાપવાની હતી એના બદલે અગરબત્તી છાપ પહેલવાન છપાઈ ગઈ અગરબત્તી વાળા એના ભૂખા કાઢ નાખ્યા તેમ। હા એક શેઠ એની ઘરવાળીને કે આજે આ ડ્રાઈવરને આપણે રજા દઈ દેવી છે કારણ કે આ ડ્રાઈવર જોઈએ જ નહીં। હા એક કહેવત છે ને અમીરો કી જિંદગી મીઠાઈ ઓર કેક પર અને ડ્રાઈવરો કી જિંદગી સ્ટેરિંગ ઓર બ્રેક પર। હા મોટા માણસની જિંદગી મીઠાઈ અને કેક ઉપર હોય છે અને ડ્રાઈવરની જિંદગી છે ને એ સ્ટેરિંગ અને બ્રેક ઉપર જ હોય છે। એ શેઠ એની ઘરવાળીને કે આ ડ્રાઈવર આપણે જોઈએ નહીં આને રજા દઈ દો કેમ એ કે ત્રણ વાર એક્સિડન્ટ કર્યું ત્રણ વાર માંડ બચ્યો છું તઈ શેઠાણીએ કીધું કે હવે એક તક આપો। બોલો આમાં શું સમજવું પણ અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર બાપલ કે બે કા કવિ અને કા કીર્તાર કીર્તાર અને કવિ બેમાં તફાવત એટલો છે કે માણસના દાણા પાણી હોય ત્યાં સુધી પરિબ્રહ્મ પરમાત્મા એને જીવાડી શકે પણ કવિ માણસના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી જીવાડી શકે એને કવિ કહેવાય। જેના ઉપર કવિ રાજી થઈ જાય ને એને અમર બનાવી દે અને જેના ઉપર કુદરત રાજી થઈ જાય એ માણસ અમર બની જાય। કવિ જગતથી કાંઈક જુદું જીવે છે એવા જ એક અમારા રાજકોટના કવિ વિદ્યારામ હરિયાણી એકવાર હાલ્યા જતા હતા અને પાછળથી અવાજ આવ્યો કે કવિ હામું ન જોયું આમ પાછું વાળીને જોયું કોઈને ભાડ્યા નહીં એટલે વળી પાછા હાલતા થયા બીજી વાર અવાજ આવ્યો કે કવિ પાછું વાળીને જોયું કોઈને જોયું નહીં કોઈ હતું નહીં વળી હાલતા થયા ત્રીજી વાર અવાજ આવ્યો તો કે કવિ હું બોલું છું પાછું વાળીને જોયું તો જાળવું બોલતું હતું। વિદ્યારામ હરિયાણી જાળવા પાસે ગયા કે શું છે તો કે તમે સમાજમાં ફરો છો કવિ અમારો એક સંદેશો પ્રજાને આપજો સમાજને એક સંદેશો કહેજો કારણ કે અમારાથી તો હલાતું નથી અમારી પાસે કોઈ આવતા નથી અને જાળવું કે જે અમારી પાસે આવે છે એ બુદ્ધિ વિનાના આવે છે કુવાળા લઈને કાપવા ઊભા થાય કોઈ પાણી પાવા નથી આવતા પણ તમે સમાજમાં જઈ અને અમારી એક ફરિયાદ કહીજો શું ફરિયાદ હતી કે દીધા ફળને દોડવા અમારી કાયા કપાણી પણ હવે મૂળિયા મૂળિયા ખોદે માનવી એ હવે હૈદ છે હરિયાણી દીધા ફળને દોડવા અમારી કાયા કપાણી મૂળિયા ખોદે માનવી હવે હૈદ છે હરિયાણી આજના માણસને એમ કહી દીજો એ જાળવું એમ કહેતું તું કવિરાજ એ માણસ અમારી પાસે આવતા ત્યારે અમે એને ફૂલ આપતા ફળ આપતા એ ઉપરાંત મકાન બનાવે ને તો એને લાકડા જોઈ
દરવાજા માટે, મકાન ઢાંકવા માટે. તો અમે અમારી કાયા કપાવી નાખી કે લઈ જાઓ તમે મકાન બનાવો. પણ ફળ દીધા, ફૂલ દીધા, લાકડા દીધા. પણ હવે દુઃખ તો એ વાતનું છે કે આજનો માણસ ત્રિકમને પાવડો લઈને આવે છે અને કઈ હમાણા ખાડા ખોદીને અમારા મૂળિયા કાઢી જાય છે. માણસ મૂળ સુધી પૂગી ગયો. માણસ જેની વાહે પડે ને એના મૂળિયા કાઢે. હા, એક આપણે કહેવે છે ગામમાં જો એકતા થાય ને, ગામ હપી જાય ને તો નવી નિશાળ બંધાવે, અને ગામ જો નક્કી કરે ને તો અવેડા દાંતા કાઢી નાખે. ગામ છે એ હાથીનો પગ છે. એકતા ની પ્રભુતા છે. જ્યાં જ્યાં એકતા છે ત્યાં પ્રભુતા છે. કવિએ તો ગામડે ગામડું ખૂંદી અને એક એક વાતને એકઠી કરી છે, એક એક વાતો મેળવી છે. એવા વિદ્યારામ હરિયાણીના જીવનના તો ઘણાય પ્રસંગો છે. આમ તો એક ઝાડવા પાસે એક માણસ આવતો, તે ઝાડવું એને ફૂલ આપતું, ફળ આપતું. પછી એકવાર ઈ નાનો હતો ન્યાથી આવતો, પણ લગભગ 35 વર્ષની ઉંમર થઈ ગયેલી, નિરાશ થઈને બેઠેલો. એટલે એ ઝાડવાએ કીધું, કેમ નિરાશ થઈ ગયો છો? તઈ માણસે એમ કીધું કે હવે અહીં કાંઈ કામ નથી, વિદેશમાં જવું છે, પણ દરિયો આડો છે, જવું કેવી રીતે? તેથી ઝાડવાએ એમ કીધું હતું, ભલા માણા કોઈ વાંધો નહીં, મારું અડતું અંગ છે એ કાપી નાખ, એ ટુકડા માથે બેહી અને સામે કાંઠે વયો જા. એ માણસ કરવત લઈને આવ્યો, એ ટુકડો લાકડાનો કાપી ગયો, એની માથે બેહી અને પરદેશમાં વયો ગયો. ઘણાય વર્ષો વીતી ગયા છે. એકવાર કોઈ માણસ જઈ અને એ ઝાડવાના એ ઠૂઠા પાસે બેઠેલો, ને તેથી ઝાડવાનું ઠૂઠું હાવ નિમાણું થઈ ગયેલું. એ માણસે એમ કીધું હતું, કાં તો ચોમાહું આવી ગયું, બધાય ઝાડવા કોળાઈ ગયા, અને તારામાં કેમ એક કૂપરું ફૂટ્યું નથી, આનંદ નથી કાંઈ? અને તેથી ઝાડવાનું ઠૂઠું એમ કહેતું હતું કે એક માણસ અહીં આવતો, એને ફૂલ આપતા, ફળ આપતા, પણ એને વિદેશમાં પરદેશમાં જવું હતું, એટલે મેં મારું અડધું શરીર આપ્યું કે આના ઉપર બેહીને વયો જા. પણ ઘણા વર્ષો થઈ ગયા, એ માણસ અહીંયા આવ્યો નથી, એટલે મને અફસોસ તો એ થાય છે, કદાચ મારા અડતા અંગે એને દગો નહીં દીધો હોય. આ જાળવું, જાળવું આટલું સમજે છે, પણ આજનો માણસ સમજતો નથી. માણસ એક એક વાત જીવનમાં ઉતારી લે ને તો જીવન જીવવાની મજા બહુ આવે. ઉતાર કુવાળાની ફાંટ ભરી અને જંગલની માલિપા ગયો, અને આમ જ્યાં કુવાળાની ફાંટ મૂકીને જાળવે જાળવા ધ્રુજવા મીડા. એક જાળવા એ બીજાને કીધું, કેમ ધ્રુજો છો? કે આ મિસ્ત્રી કુવાળાની ફાંટ ભરીને આવ્યો, હમણાં નિકંદન કાઢી નાખશે. એક જાળવું રોતું હતું એટલે બીજા જાળવાએ કીધું, કુવાળાનો ધંધો જ કાપવાનો છે. હે, કુવાળાનો ધંધો જ કાપવાનો છે, તને આટલું બધું જીવન વાલું છે, હવે રોઈને મરો, નિડર થઈને મરો. અને તેથી રોતું તું એ જાળવું એમ કહેતું હતું કે મિસ્ત્રી મને કુવાળો લઈને કાપી નાખશે, એનું મને દુઃખ નથી. તો મારી આંખમાં આહુડા તો એ જાળવું કે એટલા માટે પડે છે, કુવાળાની કોઈ તાકાત નથી કે આપણને કાપી શકે, પણ આપણા ને આપણા બબે વાંપના હાથા એમાં ગરી ગયા છે ને એનું દુઃખ છે. કોઈ પણ સમાજ કપાતો હોય ને તો હામો ઈનો એ સમાજનો હાથો કોકે માં ગયો હોય તો જ કપાય, નકર કોઈ કપાય નહીં. દેશમાંથી જો આ દેશ ઉપર આફત આવતી હોય ને એમાં હાથા દેશના જ હોય. લાકડું કાપવા માટે આ કુવાળો ભલે લોટાનો હોય, પણ હાથો લાકડાનો જ હોય. હાથા બની ગયા છે ને એટલે જ સમાજ દુઃખી થઈ ગયો છે. સમાજની માલિપા, માણસ પોતે સારું જીવે, બીજાને સારું જીવન જીવવાનો રાહ આપે, એ જીવનની મજા છે. અમારા વિદ્યારામ હરિયાણી, એક એક કવિની શું વાત કરવી. હા, એક કવિ તો એક ભાઈની જાનમાં ગયેલા, ત્યાં મૃત્યુ હાવ નબળો. કવિને કોઈએ કીધું કે આજના પ્રસંગ વિશે કે કાંઈક છંદ કયો, હે કાંઈક દુહા કયો, કાંઈક છંદ ગયો. પછી કવિએ કીધું કે આજનો આ પ્રસંગ કેવો છે એના વિશે હું બે શબ્દ તમે કયો છો એટલે કે કહું છું. શું? કે અત્યારે પરિસ્થિતિ કેવી થઈ ગઈ, કેવી થઈ છે? એટલે કવિ એમ કહે છે, સાવરકુંડલાના કવિ છે એ, કવિએ જવાબ આપ્યો હતો કે ગભરૂડી ગાય ખાવા ઉકરડા ફંપોસે છે, શ્વાનની સવારી ફરે મારુતિ વાનમાં, સજન સજન સનારી સાધુ સંત તો સંતાતા ફિરે, દારૂડિયા દાણચોર ફરે ગુલતાનમાં, અને દેશદ્રોહી મુક્ત ફરે પ્રજાજન પાસા નીચે, ઘણું કર ગરે તોય નાખે કારાગારમાં, વ્યાસ તો વિમાશે એમ પ્રભુ તને ગમે કેમ, આવી ભરાણા છે આજ હિજડાની જાનમાં. ખરેખર અટાણે ગાયું માટે ઘાસચારો નથી મળતો, અને ધોરા કુતરા મારુતિમાં ફરે. આમ તો મારુતિનો શબ્દાર્થ કરો તો મજા આવે. મારુતિ જેની માં રોતી હોય ને દીકરા લઈને વ્યા જાય ને એને મારુતિ કહેવાય. હા, બંગલે જાઉં ને ધોરા કુતરા આટા મારતા હોય ને, આમ બધી જગ્યાએ એવું નથી હતું. કોક કોક જગ્યાએ તો કૂતરાને બિસ્કીટ ખવડતા હોય ને બાપા રોટલા વિના બહાર બેઠા હોય.
અને મોટામાંથી દાંત પડી ગયા હોય એવી વ્રત અવસ્થા આવી ગઈ હોય, છોકરા હારા હોય તો વાંધો નહીં, કે દાંત પડી ગયા પછી બાપને આખા ગુવારનું, ગઈઠા ગુવારનું શાક કરીને આપે, પછી બાપો ગુવારનું શાક ખાતો હોય જાણે પોસ્ટ ઓફિસના ડબલામાં ટપાલું નાખતા હોય એમ સિંગું ખોકતા. પણ વિદ્યારામ હરિયાણી એકવાર એક જમણવારમાં ગયા હતા, પણ એ જમણવાર કેવું હતું વિદ્યારામ હરિયાણી એમ લખે છે, એ જિયાદ આવ્યું મન એક પ્રસંગે જબરું જમણવાર, યાદ આવ્યું મન એક પ્રસંગે જબરું જમણવાર, ભાત ભાત ના ભાવતા ભોજન પીરસે પીરસનાર, તારા મારા સુગંધ દઈને પીરહતા પોળા થઈને, તારા મારા સુગંધ દઈને પીરહતા પોળા થઈને. યાદ આવ્યું મને એક પ્રસંગે જબરું જમણવાર, ભાત ભાતના ભાવતા ભોજન પીરસે પીરસનાર, તારા મારા સોગંધ દઈને પીરહતા પોળા થઈને. લગ્ન ગમે ન્યા હોય અને અમુક અમુક વગર કીધે પીરહવા નીકળી ગયા હોય, હા તાણ કરી કરીને જમાડતા હોય. આમ તો ખેતી પાતી ને વિનતી એ ત્રણેય હાથે કરાય, કોક આયરે ન કરાવાય, કોક પાસે એ વસ્તુ ન કરાવાય, ખેતી એ હાથે કરાય. ખેતી પાતી જમણવારની માલિપા આપણે ઘેરે પ્રસંગ હોય ને તો હાથે પીરહાય, શું કામ હાથે પીરહો તો મહેમાન રાજી બહુ થાય, કે ઘરચણી કરોડપતિ છે પણ છતાં એની હાથે પીરસે છે, મહેમાન રાજી થાય ને માલ બગડે નહીં. ખેતી પાતી અને વિનતી, વિનતી આપણે હાથે કરાય. આમ હા કોઈને ન કહેવાય કે મારા વતી તમે કલેક્ટરને વિનંતી કરજો, હા વિનંતી હાથે જ કરવી પડે. અમુક અમુક તો ગમે ત્યાં લગ્ન હોય પીરહવા નીકળી ગયા હોય, અમુક અમુક આંટા મારતા હોય રહોડા પાસે, હા તેમાં બધી રસોઈ બનતી હોય ત્યાં નાણી કાકા આવે, શું છે ભાઈ દાળ શાકનું, એટલે ઓલા રસોડા રસોડે બેઠા હોય ને એમ કે નાણી કાકા જરા દાળ ચાખો કેમ છે, એક વાટકો ચાખવા આમ પી જાય ઉભે ગળે, વળી પાછો શકર વકર ડોળા ને જોવે જોવે, એટલે ઓલો રસોઈયો જ વળી સામેથી કે કેમ નાણી કાકા મીઠું જરાક ઓછું હોય એવું લાગે છે કે નહીં, હા ઈ નાખો લ્યો એમ કે વળી વાહે હાથ હોય ને વળી પાછો વયો જાય, વળી થોડીક વાર થાય તો આવે મીઠું બીઠું નાખ્યું ન હોય પાછો વાટકો ભરીને આપે કે હવે નાણી કાકા જોવો જોઈએ, વળી ઉભે ગળે એક વાટકો પી જાય, પછી ઓલા કે હવે કેમ હવે બરોબર લ્યો. વળી જાન હોય લગ્ન પ્રસંગમાં જાન આવી હોય પરણવા માટે, એમાં વળી પાંગે જ પડી ગઈ હોય, ત્રણ દિશા એ જફો લેંકો પહેરીને આંટા મારતો હોય, ખાલી બધા જમવા બેસી જાય ત્યારે નાણી કાકા આવીને શું કે ખબર હવે સલાવો લ્યો, સલાવો કેવા સારું થી ત્રણ ત્રણ દિવસે આંટા મારતા હોય. હા એક જમણવારમાં તો એક ડોક્ટર ગમે ત્યાં લગ્ન હોય જમવા બેસી જાય, કોઈ કીધું હોય કે ન કીધું હોય હાથે ખોટે કોક એમ કે ડોક્ટર સાહેબ ફલાણા ભાઈ ત્યાં લગ્ન છે તમને આમંત્રણ નથી છે ને, હા ચાલો હમણાં આવું, હા તો એ ડોક્ટર જમવા જાય ત્યાં તકલીફ એ થાય કે માણસો જાત જાતના પ્રશ્ન કરે, સાહેબ શરદી થાય તો શું કરવું, તાવ આવે તો શું કરવું, ઉધરસ થઈ જાય તો શું કરવું, મેલેરિયા થઈ જાય તો શું કરવું, પેટમાં ગડબડ થઈ જાય તો શું કરવું, ડૉક્ટર કંટાળી જાય, એક તો જમવાના શોખીન માં જાય તો ઓલા વળી કોઈ પૂછે ઝાડા થઈ જાય તો શું કરવું, જમવાનું બગડે. એનો એક મિત્ર વકીલ પાસે ફરિયાદ કરી કે આમ થાય છે કે હું જમવા જાઉં ને ત્યાં માણસો જાત જાતનું પૂછે મને તાવનું ને શું કરવું, ઝાડા થાય શું કરવું, કે જમણવાર બગાડે છે અને કારણ વિનાના કેટલાક જવાબ દેવા. પછી વકીલે કીધું કે તમે એક કાયદો કરી નાખો શું કે ડોક્ટરની સલાહ મફત કોઈ ન અપાય, જેટલા જેટલા સલાહ લઈ ગયા છે એને ત્યાં ઉઘરાણીના બિલ મોકલાવી દો, કાલ લખીને ટપાલું લખીને મગાવી લ્યો, કે તમે ઉધરસનું પૂછી ગયા તા એના 50 રૂપિયા મોકલી દેજો, શરદીનું પૂછી ગયા તા એ 70 રૂપિયા મોકલી દેજો. તે ડોક્ટરને વાત ગળે ઉતરી ગઈ ધરણાટી કરતી, ઘેરે જઈને હોય ગયા ને સવારમાં 8 વાગ્યામાં ઉઠીને મીંડ્યા લખવા, એ 2-3 ટપાલું લખી ત્યાં તો એક ટપાલી આવીને ટપાલ દઈ ગયો, એ ટપાલ વકીલની જ હતી, એને એવું લખ્યું હતું એ કે તમે જે દર્દી પાસેથી ફ્રી લેવાના છો ડોક્ટરની સલાહની, પણ હું વકીલ સલાહના મારા 5,000 પહેલા મોકલાવી દઈ. પણ જમણવાર તો વિદ્યારામ હરિયાણી એમ કે છે કે કેવું હતું જમણવારમાં શું બનતું હતું, એ જીત્રાંબા પિસ્તળના ત્રાસમાં ભાડ્યો પીરસતા પકવાન,
તાંબા પિત્તળ ના ત્રાસ માં ભાડો પીરતા પકવાન જમતા મળ્યું જાણવા જેવું ચમ ચાલે છે સ્વાદ થાળી ને વાટકા દાદી જમે રૂડી વાનગી તાદી થાળી ને વાટકા દાદી જમે રૂડી વાનગી તાદી ત્રાંબા પિત્તળના ત્રાસમાં ફાયવો પીરહતા પકવાન પણ જમતા મળ્યું જાણવા જેવું કાંઈ ચમચા લે છે સ્વાદ થાળીને વાટકા જાજી જમે રૂડી વાનગી તાજી થાળી વાટકામાં બધું આવે થાળીની માલી પાસે મોહન થાળ આવે મેસૂબ આવે જલેબી આવે જાંબુ આવે ગાંઠિયા આવે દાળપાત આવે પડખે વાટકો પડ્યો હોય એ વાટકામાં કોઈ પણ વસ્તુ આમ નાખવા જાય થાળીમાં એટલે વાટકાને અડતી જાય એટલે વાટકાને એટલો સ્વાદ મળે છે પણ ચમચાને ગમે એ બાજુ સ્વાદ હા ચમચો તો શાકમાંથી નીકળી જાય ને ગબ જઈને ડાયરમાં કરી જાય ડાળમાંથી નીકળી જાય ને દહીંમાં કરી જાય દહીંમાંથી નીકળીને શિખંડમાં કરી જાય હા ચમચા તો જોઈજો ચમચાને સમાજમાં એ સારું છે ચમચા ચટણીમાં હોય ને ચૂંટણીમાં ઉભા હોય એક જણો તો આમ ચૂંટણીમાં ફોર્મ ભરીને બેઠેલો એમાં ચૂંટણી આવી તે ચૂંટણી આવી તેને 5 મત મળ્યા રોવા મળ્યું કોઈ આવીને કીધું કે ભાઈ હાલ્યા રાખે તમને 5 મત તો મળ્યા છે ને એમાં રોવાનું ન હોય તઈ ઓલો રોતા રોતા કે અમે 17 જણા તો ઘરના છીએ હા ઘરમાંથી 5 જણા જ મારી ફેવરમાં પણ જમતા મળ્યું જાણવા જેવું ચમચા લે છે સ્વાદ થાળી અને વાટકા જાજી જમે રૂડી વાનગી તાજી એ કવિને એમ થયું એ કે આ થાળીઓ વાટકા કમડોળ ને અહીંયા આટા મારે છે ચમચા આટા મારે છે તો આ સમાજના વડીલો ક્યાંય ગયા વાસણનો એ સમાજ હોય એમાંય પ્રમુખ હોય ને પ્રધાન હોય ને વડાપ્રધાન હોય વડાપ્રધાન એટલે ટોપ ટોપમાં એક જ વસ્તુ હોય ડાળનો ટોપ આમ ચૂલે ચડાવ્યો હોય એમાં દાળ જ હોય હા ડાળના ટોપની માલી પર કોઈથી મેસૂપનું બટકું ન આવે આપણા સમાજમાં જેને સત્તા છે એ સત્તા જ છે અને પછી બહાર નીકળવું હોય તો એ કાંઈ રોડ ઉપર સિંગ દાળિયા ન ખાઈ શકે હા રોડ ઉપર બેહી ન હગે ક્યાંક નીકળવું હોય તો ગમે ત્યાં નીકળીને વિના કારણે પહેલાં જ બધાને પગે જ લાગવું પડે મોટા થયા છે એ હલવાણા ગણાય એટલે કવિરાજ વિદ્યારામ હરિયાણી અંદર ગયા કે આ બધા મોટા ક્યાંય ગયા નાનો નાનો સમાજ બાયણે બેઠો છે મોટો સમાજ ગયો ક્યાં એટલે જઈ અને રસોડાની માલી પાસે જોયું એ જી ચૂલે ચડેલા જય નિહાળ્યા તો તિંગ મોટા તો ચૂલે ચડેલા જય નિહાળ્યા તો તિંગ મોટા તો દાળ લાગી અન ઝંખવાળા એને હાથની ગયા ઓપ તળીએ લાગી આગની જ્વાળા કળા સુધી થઈ ગયા કાળા તળે લાગી આગની જ્વાળા કળા સુધી થઈ ગયા કાળા એ રસોડામાં જઈ અને જોયું ત્યાં તો ચૂલે ચડેલા જઈ નિહાળ્યા તોતિંગ મોટા ટોપ જબરા જબરા ટોપ હતા ઝાડ લાગી અને ઝંખવાણા એના હાથની ગયેલ ઓપ તળીએ લાગી આગની જ્વાળા ને કળા સુધી થઈ ગયા કાળા આપણે કહીને ફલાણા ભાઈના મોટે મહેશ ઢળી ગઈ ખોટું કરીને જેટલા મોટા થયા છે ને એના બધા મોટે મહેશ ઢળી ગયું હોય એ કોઈ સામે બોલી ન હગે પણ એ આમ તળીએ લાકડા હળગતા હતા હમણાં એક જગ્યાએ બહાર બધા બેઠા હતા ને એક છોકરાને એની માએ કીધું જાતો એ કે ચૂલો હળગે છે કે નહીં તે છોકરો રહોળામાંથી ગળગળતી દોંટ મૂકીને પાછો આવ્યો એ કે બા ચૂલો નથી હળગતો લાકડા હળગે આને આને કોણ સમજાવે હામળા પણ ચૂલે ચડેલા જઈ નિહાળ્યા તોતિંગ મોટા ટોપ ઝાળ લાગીને ઝંખવાણા એના હાથમી ગયેલ ઓપ તળીએ લાગી આગની જ્વાળા કળા સુધી થઈ ગયા કાળા આખા કાળા ધબ પડી ગયા તને જરાક નમેતા ટેકો ભરાવતા કોઈ નળિયાનો કટકો મૂકે ને કોઈ પાણાનું બટકું મૂકે ને કોઈ ઈંટનો કટકો મૂકે ને શું કામ ટોપ ભરેલો હતો હા દાળનો ટોપ હતો શાકનો ટોપ હતો ભરેલા હોય એને હવ ટેકા દે હા ચૂંટણીમાં મોટો માણા હોય રૂપિયાવાળો માણા હોય નથી છાપવામાં દેતા અમે અમારો ટેકો જાહેર કરીશ ભરેલો ટોપ હોય એટલે એને બધા ટેકો આપે છે એનો એ ટોપ ખાલી થઈ ગયા પછી કોઈ ટેકો ન આપે કવિરાજે તો એ છીબું ઊંચકાયું કારણ કે એ આખી વાત ઢાકેલી પડી હતી કોઈ પણ મોટા માણસની વાત ખોલવી હોય એટલે એના પીએને પટાવાળાનું કયો એટલે ખબર પડી જાય
ઘણી વાર તો પટાવાળા પરસેવા વાળી દેતા સાહેબ ને મળવા જતા. સાહેબ તો આકા હોય પણ પટાવાળા આપણને પરસેવા વાળી દે. એટલે આમ કવિરાજે આમ છીબું ઉંચકાયું, ત્યાં તો વરાળ નીકળી. એના કોઠાની માલી પાસે વાત પડેલી હતી ને, ઈ વરાળ એમ કહેતી હતી, કે જી કંઈક મોટાઈ કોઠડા કેરી કરતી વાતુ વરાળ, કંઈક મોટાના કોઠડા કેરી કરતી વાતુ વરાળ, આજ પડે આનું કોઈ હગું નહીં પગવવાની પાળ, કાલા થઈની ઠલવાય છે ઊંધા થઈની ઉટકાશે, કાલા થઈની ઠલવાશે ઊંધા થઈની ઉટકાશે, કંઈક મોટાના કોઠડા કેરી કરતી વાતુ વરાળ. કે કવિરાજ અટાણે ભલે આને ટેકા દે ને તવીછા લઈને ઊભા છે અહીંયા, પણ હાંજ પડે હમણાં જમણવાર પૂરું થઈ જાય રોંટે, રોંટે જમણવાર પૂરું થયા પછી અહીંયા આવજો, આ મોટાઓની ઝપટું જોવી હોય તો પછી આની પાસે કોઈ નહીં આવે. અટાણે ભલે આને ટેકા દે છે, કંઈક મોટાના કોઠડા કેરી કરતી વાતું વરાળ, હાંજ પડે આનું કોઈ હગું નહીં ફગવવાની ફાળ, ઠાલા થઈને ઈ ઠલવા હે ઊંચા થઈને ઈ ઉટકા હે, જમણવાર પતી જાય ને એટલે તરત કામવાળી બાયું કે ભાઈયું આવશે, એ ઢહળી અને લઈ જાય ને ઊંચા કરીને ટોપી અને ઉટકી નાખશે ને પાંગેથ વિનાના ટૂટલ ખાટલે હૂકવી દે. એક જગ્યાએ તો જમણવાર હતું, એ જમણવાર પૂરું થઈ ગયું એ વખતે એક ભિખારી આવ્યું અને શેઠ પાસે કગરવા માંડ્યો, શેઠ તમારા ઘેરે આવડો મોટો પ્રસંગ, મને કાંઈક આપો, વૈચું કૈચું આપો. એ કે કાંઈ વૈચું નથી, કે કાંઈ ખાવાનું વૈચું નથી આવડો બધો પ્રસંગ ને, હા કાંઈ છે નહીં. તો ભિખારી કે એક કામ કરો, તૂટેલા એકાદી જોડી હારા લુગડા આપો, તૂટેલા અને હારા લુગડા. ભિખારી ખુંભરે નાખી દો, કે તૂટેલા ફાટેલ તૂટેલ એકાદા હારી એક જોડી લુગડા આપો. શેઠ કે લુગડા બુગડા નથી, લુગડા નથી કે ના, તો કે એક કામ કરો શેઠ, એક રૂપિયો આપી દો. શેઠ કે રૂપિયો નથી, તો ભિખારી કે રૂપિયો નથી કે ના, એક કામ કરો એક દસ્યું આપી દો. શેઠ કે મેં તને કીધું ને મારી પાસે કાંઈ નથી, તઈ ભિખારી કે તો કાંઈ નથી, હું બંગલામાં હલવાનો હાલ મારા ભેગો ભાઈ હોય, તારી પાસે કાંઈ નથી અને આઈ નકામો હળદી આવ્યો છો કારણ વિનાનો વળકી આવ્યો છો. હા એક એક શેઠ તો આમ ત્રીજા માળે ઊભા ઊભા સવારમાં 9:30 બ્રશ કરતા, એમાં નીચેથી એક ભાઈ આમ હાથ કર્યો, અહીં આવો. ત્રીજા માળથી બ્રશ કરતા કરતા ઉતરી નીચે ગયા કે બોલો શું કામ છે. કાંઈ કામ નથી શેઠ, તમારા ઉપર ભગવાનની દયા છે, એકાદો રૂપિયો આપી દો. ભિખારી હતો. શેઠ ઘૂમરે પડ્યા, મારા બેટા એક તો રૂપિયો લઈ જાઓ ત્રીજા માળેથી મને અહીંયા છો ઉતાર. પણ શેઠે માથાને એ કે ભાઈ અહીંયા તો હું તો જપો ઉપર પડ્યો છે ને ગંજીને લેંકો પહેરીને આવ્યો છું, હાલ ઉપર. એ ત્રીજા માળે લઈ ગયા, ભિખારી ઉપર રહ્યો ને શેઠ મીંડો આમ જપામાં હાથ નાખો, આડાવરા હાથ નાખીને પછી ઓલાને કે કે હવે કાંઈ છે નહીં, એક કામ કરો 2-3 દિવસ પછી આવજો. ત્રીજા માળેથી ધક્કો ખવડાયો, અધેરી ચડાવીને હેઠો ઉતાર્યો કે તું અમને કારણ વિનાના ધક્કા ખવડાય અને તું એમને માહિતી વયો જા. એક ભાઈની પત્નીએ ઘેરે ગયા ને એટલે કીધું કે મારો આજ જન્મદિવસ છે, કે આજે મારો જન્મદિવસ છે, એ કે આપણે બોલો આ વખતે જન્મદિવસ કેવી રીતે ઉજવશું. તઈ એના ઘરવાળાએ કીધું કે તો આપણે આજ 3 મિનિટ મૌન પાળી અને તારો જન્મદિવસ ઉજવો વગર રૂપિયે પતી જાય. બોલો મૌન પાળી અને એ જન્મદિવસ ઉજવે એમાં શું કાઢી લેવું. એક ભાઈ તો તળાવમાં નાહવા ગઈ હતી, નાહીને ઘેરે આવે, ઘેરે આવીને તો એના ઘરવાળાને કે આજ તો આપણા ઉપર ભગવાનની કૃપા થઈ ગઈ, નકર હું તમે આ આ ઓસરીમાં બેઠા ન હોત. કેમ? અરે એ કે હું ડૂબવા માંડી હતી, માંડ બહાર નીકળી સૌ જીવતી પણ ચેન ડૂબી ગયો. તઈ એના ઘરવાળાએ કીધું, એ કે અમથું કીધું છે કિંમતી વસ્તુ ડૂબી જાય નકામી તરે, કિંમત જેની હોય ને એ વસ્તુ ડૂબી જાય, એ કે એ કોઈ દી રહે નહીં, નકામી વસ્તુ હોય એ ગમે ત્યાં તરતી હોય. હા એ કવિએ બહુ સારી વાત કરી છે, દરિયાના પાણી કેવા છે, કે બુદ્ધ બુધા રૂપે પ્રગટ થઈ મરનારાની વ્રથા, ઠેસ દિલને અને બુદ્ધિને પૈગામ એવો દઈ ગઈ, કે કેટલા હલકા છે આ સાગરના પાણી, કે જીવતો માણસ ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ. જીવતો માણસ છે એ બુડી જાય છે અને લાશ ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી લાશ તરવા માંડે છો, એ રહેતી નથી.
પણ વિદ્યારામ હરિયાણીએ એ ટોપને જે ઊંચા નાખીને ઉચકાતા ને એની પાસે જઈને કીધું કે તમે આટલા બધા તપો છો, રહોડામાંથી બહાર કાઢી આવ્યા અને તોય આટલા તપો છો કેમ? હા, કારણ કે મોટા છે ને, ગણાય જશે ચૂંટણીમાં હારી જાય, હારી ગયા પછી આઠ દી પાસે નો બેહાય, એટલા તપતા હોય. હારી ગયા પછી એની પડખે ચડાય નહીં, એટલા એ ગરમ થઈ ગયા હોય, ધગતા હોય. સવારમાં એક જણાને પાય હામાં મળ્યા કે રામ રામ. ઉપાડ્યો, ઊભું નથી રહેવું કે આમ કઈ બાજુથી? કે ચૂલામાંથી. કે તઈ તોલા ધગસ, ચૂલામાંથી આવતા હોય, ધગતા જ હોય ને એમ. પણ વિદ્યારામ હરિયાણીએ એ ટોપને પૂછ્યું, એજ મેં જઈને એટલું પૂછ્યું, તપો છો શું કામ? મેં જઈને એટલું પૂછ્યું, તપો છો શું કામ? કોચવાણાને ટોપ બોલ્યા તમે હાંભળો વિદ્યારામ, હવે ભંગારમાં જાવું, નાના નાના વાટકા થાવું, હવે ભંગારમાં જાવું, નાના નાના વાટકા થાવું. મેં જે એને એટલું પૂછ્યું, તપો છો સુકામ? કોચવાણા અને ટોપ બોલ્યા, હવે સાંભળો વિદ્યારામ, હવે તો ભંગારમાં જવું છે અને નાના નાના વાટકા થવું છે. હવે તો કેવું છે, ભંગારવાળા પાસે જઈ અને કંસારાની દુકાને જઈ એ કે અમને ઓગાળી નાખો, હવે અમારે કોઈથી મોટું નથી થવું, હવે તો નાના નાના વાટકા બની જવું છે. નાનામાં જે મજા છે ને, એવી મોટાઈમાં મજા નથી. નાનો માણસ ગમે ત્યાં બેસી શકે, ગમે ત્યાં જમી શકે, અને મોટો માણસ થયા પછી બહાર જવું હોય તો બહાર નીકળી ન હોય તો બહાર નીકળી ન હોય તો બહાર નીકળી